स्टूडेंट्स आपने 14.6 માં પહેલો અને બીજો દાખલો છે એ થોડો બાકી હતો તો એના માટે છે આપણે આજે એ દાખલો કરી લઈએ પહેલો દાખલો છે 14.75 અંશના માપનો ખૂણો P O Q દોરો અને તેની સમમિતિની રેખા દોરો તો ચલો પહેલા આપણે શું કરવાનું ગમે એક ખૂણોની અડધોય પર 45.75 તો સૌપ્રથમ તમારે 90 અંશનો કાટખૂણો બનાવી લેવાનો કાટખૂણો હંમેશા કેટલા અંશનો હોય છે તો કે 90 અંશનો હોય છે એમાંથી આપણે 75 અંશના માપખૂણો બનાવવાનો છે 75 અંશનો ખૂણો બનાવશો એટલે 90 થી થોડો અડધો જે ખૂણાને શું નામ આપવાનું કીધું છે પી ઓ અને ક્યુ પી ઓ અને ક્યુ ત્રણ નામ આપણે આપી દીધા છે અને જે આ કાટખૂણો બનાવે છે એનું નામ આપશો એ અને જે રેખા આપણી દરેક છે રેખા નામે કયું નામ આપવાનું છે એલ નામ આપવાનું છે હવે આપણે શું કરવાનું છે તો કે 75 છે એના અડધા પર ફરક કરતું જવાનું 75 ના અડધા કરશું એલ નામ આપશું બિંદુ સી એનાથી અડધા કરશું એલ નામ આપશું એમ કારણ કે આપણે શું કર્યું સમમિતિની રેખા દોરવાની છે એની સરખી સરખા ભાગ પાડતી હોય એવી બે રેખાઓ લેવાની છે તો આ બને છે સરખા ભાગ પાડતી રેખા લેવાની છે આ ખૂણો છે એટલા અંશનો હોવો જોઈએ 75 અંશનો બનાવવાનો છે હવે આપણે શું કરવાનું છે તો કે P ને કેન્દ્ર લઈ અને તમે જ્યાં Q છે Q આપણે છે અહીંયા છે એટલે અહીંયા લઈ શકીએ આપણે બિંદુ અડધો ભાગ લેવાનો છે એટલે Q બિંદુ લઈ અને P ને પણ જ્યાં કેન્દ્ર રાખી પેન્સિલથી Q થી લઈ અને O સુધીની ચાપ આવી માંડવાની છે જેનું કોઈ માપ લેવાનું નથી ખાલી એટલે પરિકર અને પેન્સિલની મદદથી જ તમારે P ને કેન્દ્ર રાખી Q અને O પર ચાપ આવે એ રીતના ચાપ દોરવાની છે ત્યાર પછી શું કરવાનું છે તો કે O ને કેન્દ્ર રાખી માળા પર ત્રણેય રેખાઓ પર ચાપ મારવાની છે તો O ને કેન્દ્ર લઈ પહેલા A ઉપર એક ચાપ મારો O ને કેન્દ્ર લઈ P ઉપર એક ચાપ મારો O ને કેન્દ્ર લઈ C ઉપર એક ચાપ મારો O ને કેન્દ્ર લઈ M ઉપર એક ચાપ મારો એવી જ રીતે મારા પછી Q ને કેન્દ્ર લઈ Q ને કેન્દ્ર લઈ A ઉપર એક ચાપ મારો Q ને કેન્દ્ર લઈ B ઉપર એક ચાપ મારો Q ને કેન્દ્ર લઈ C ઉપર એક ચાપ મારો Q ને કેન્દ્ર લઈ M ઉપર એક ચાપ મારો વાળા પછી છે ચારે ઉપર ચાપ મારવાની છે જે આ ખૂણો હશે કેટલા અંશનો થઈ જશે 30 અંશનો બનશે અને જે આ ચાપ છે એને નામ આપશું આપણે y બરાબર છે એમાં તમારે શું કરવાનું છે તો કે o ને કેન્દ્ર લઈ અને તમારે અહીંયા એક ચાપ મારવાની છે એમાં કોઈ માપ લેવાનું નથી એવી રીતના q ને કેન્દ્ર લઈ y ઉપર એક ચાપ મારવાની છે હવે આપણે લખશું એના રચનાના મુદ્દા પહેલો પોઈન્ટ લખશું ओ बिंदु मापपट्टी परिकर की मदद से खूणो ए ओ क्यू बराबर 90 अंश માપપટ્ટી અને પરિકરની મદદથી ખૂણો સી ઓ ક્યુ બરાબર 60 અંશનો રચના ત્રીજી છે ખૂણો એ ઓ સી નો વિભાજક એટલે કે સમમિતિની રેખા દ્વારા છેદતી હોય કિરણ ઓ પી રજૂ એક બાજુ એ રોકે શું કહેવાય કિરણ કહેવાય જેથી ખૂણો પી ઓ સી બરાબર 15 અંશ થશે 15 દૂ 15 45 15 ચોખ્ખું 60 એવી રીતના સમમિતિની રેખાઓ છે રહેતી જવાની ચોથો પોઈન્ટ આમ
તે જ ત્રિજ્યા વળે
केंद्र वाय लाइ अगामा चाप ने छेद तो चाप पूरा लास्ट पॉइंट छे सीना छेद बिंदु ने सी कहो किरण ए सी रचो माटे कोण डीएबी नो द्विभाजक किरण ए सी અહીંયા છે આપણો દાખલો બીજો છે એ પણ પૂરો થઈ છે આ બે રચના છે તમારે તમારી બાકી ગ્રુપમાં છે એ લખી લેવાની છે